我过来，给俺点心。我过来，给俺点心。हेलो, तमे जे पेशेंट ने एडमिट करा भी गया था ना, ये हॉस्पिटल में थी भागी गया हो चे। What? भागी गया हो चे? Excuse me. Yes. Can you give me your phone? What? એટલે કે અચાનક બંધ પડી ગઈ અને બેટરી પૂરી થઈ ગઈ છે. Oh really? બંધ પડી ગઈ કે પૂરી થઈ ગઈ? બેટરી. ના ના, એટલે કે મારી બાઇક બંધ પડી ગઈ છે અને મારા ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે. અને છે ને મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે. લેટ થઈ જશે. Can you give me your phone please? એ તારો ફોન આપને, પણ તારી પાસે પણ ફોન છે જ ને. યાર મારા ફોનમાં બેલેન્સ નથી. એની પ્રોબ્લેમ? No, nothing. Hello, sir, Raj here. 10-15 minutes ma pahuncho. Ha, sir, okay, yeah, okay, bye. Thank you. Welcome. Bye. નીકળ. એ ટાઈમ સર આવી જાય તો મારો પણ મૂડ આવી જાય. એ ભાઈ, તારો જેનો મૂડ આવી જાય. હવે ક્યારનો ઉભા ઉભા ફિલ્ડિંગ ભરું છું, દેખાતી નથી. ઉભા ઉભા થાકી ગયો યાર. હા તો બેઠા બેઠા ફિલ્ડિંગ ભરને, કોણ ટેલિંગ નો. એ જો, હું નાનો બાબો નથી, મને છે ને બધી ખબર પડે છે. તો શું લેવા આસ્કિંગ મોટા બાબા? ટોપા? તું મને બાબો સમજે છે? બે ટોપા કોને ટેલિંગ? મે તને ટેલિંગ ટોપા. મજાક મજા. બે છોડ ને યાર, આપણે લોકો બસ પાર્ટનર છે બરાબર. એ આવી ગઈ આપણી કોલેજ બસ. જીલ, યુ નો ટુડે ઇટ્સ સો હોટ યાર. ઓય યસ, પણ શું છે કે અચાનક વોલ્ટેજ વધી જાય એટલે ગરમી તો લાગવાની જ. એ હું મારી ફ્રેન્ડને કહું છું, યુ નો. યસ આઈ નો, પણ એક નેબર તરીકે મારી હેલ્પ કરવાની ફરજ છે. નેબર? માય ફૂટ. બેટ છોડ ને લ્યા, આવા લોકો જોડે શું? એ આવા લોકો એટલે તમને શું સમજે છે? આમ તો કઈ ખાસ નહીં, પણ શું છે કે પણ એટલે તું કહેવા શું માંગે છે?
એટલે એનું કહેવાનું મતલબ એમ છે કે તમને નહીં સમજાય. એકદમ પરફેક્ટ બોલ્યો મારો ભાઈ. એ તું મારો મગજ ના ફરાવ. હો, ફરેલાનું શું ફેરવવાનું હોય? ઇટ્સ ટુ મચ. અરે ઇટ ઇઝ તો સ્ટાર્ટિંગ છે મિત્ર. તું એમની સાથે આવું ના કરીશ. તો શું કરું? પ્રેમ. એ એટલે પ્રેમથી વાત કર, સોફ્ટલી. એ આ તારો લવારો બંધ કરવાનો શું લઈશ તું? ઓય ઓય, હું લેતો નથી, આપીશ ખરો. સલા, ફ્રીમાં આપું? કોઈ જરૂર નથી, યુ સ્ટુપિડ. હાય પાર્ટનર. ઇડિયટ, હું તારી પાર્ટનર છું. યસ, યુ આર માય બસ પાર્ટનર, કોલેજ પાર્ટનર, રોડ પાર્ટનર, એરિયા પાર્ટનર, નથી માત્ર રૂમ પાર્ટનર, જેના માટે હું તારી પાછળ ને પાછળ લાગેલો છું. અને તું આમ દૂર ના દૂર રહેતો, કનેક્શન કેવી રીતે થાય? ઓય, તું મને ફૂલ સમજે છે? જોનેલા, કેવા બાપાના પૈસે ખાય છે. હા યાર, મોઢા ફાડી ફાડીને ખાય છે. જાણે ઘરેથી કોલેજ ઠૂસવા માટે જ ના આવતા હોય. બે પણ શું આપણે એમને જોયા કરવાનું? હાસ તો, બીજો છૂટકોય શું છે? એ ભાઈ, આજે તારો વારો છે. We know that. પડલા, બાપાએ પોકેટ મનીમાં કાપ મૂક્યો છે. બે એટલે આપણે ભૂખ્યા રહેવાનું? હોતું હશેલા. એક કામ કર, આજે તું પાર્ટી આપી દે, આવતા વર્ષે હું આપી દઉં. એ આવતા વર્ષ વાળી. એટલે કે આવતી કાલે હું પાર્ટી આપી દઈશ. બે પણ આમ બે દિવસની ટોપી તારે મને જ પહેરાવાની એમ? બે ના ભાઈ ના. ઓ ભાઈ, તું તો મારી જાન છે, પણ તને ક્યાં ભાન છે? બટર ના લગાડ, આ તારા કાકાનું વજન એમાં જ વધી ગયું છે. બે બે વોલેટ ઘરે રહ્યું લાગે છે. બે સૂપ. લાગે છે આજે કોઈ બીજાનું બક્કાલ ઉડાડવું પડશે. ઓ ભાઈ, તું અહીંયા બેઠો બેઠો ખાય છે શું? ક્લાસમાં વાઇવા ચાલે છે, સાહેબ તારી રાહ જોવે છે, નીકળ ફટાફટ. બે હા, ત્રિવેદી સર તો તને ઇન્ટરનલ બ્લોક આપવાનું કહેતા હતા. તું જા ભાઈ, નીકળ ફટાફટ, નીકળ. હા બે, આ બધું છોડ, તું જા પહેલા જા. યાર, આમાંને એકે પ્રપોઝ કરવામાં બાકી નથી. બે હા બે, બે મને યાદ છે. બધાની થપ્પડોની સાઉન્ડ ઇફેક્ટ હજુ મારા કાનમાં ગુંજે છે. આવું બધું ચાલ્યા કરે દોસ્ત, પણ એના માટે પણ હિંમત જોઈએ જે હજુ આપણામાં અકબંધ છે. બે પણ મારામાં નથી એનો શું? એ તો જેણે પ્રપોઝ કરવાની હિંમત કરી હોય ને એનામાં હોય. એટલે મારે ચાલુ કરવું પડશે. હા, તું સમજી ગયો મિત્ર, આજથી તું મારો સાચો મિત્ર છે. હું તો કહું છું આજથી શ્રી ગણેશ કર. બે પણ એની માટે છોકરી ક્યાં છે? તારી બાજુમાં જો, તારી લાઈનમાં જોજો. બે મારી બાજુ વાળી એ નહીં, ચશ્મા વાળી. બે આ ગાદલું ભાઈ, શરૂઆત છે ને ગાદલાથી સારી. પહેલા રિહર્સલ પછી ફાઇનલ. જોજો પછી માર ના ખાવો પડે. બે માર પડે તોય શું છે, આપણા માટે તો રિજેક્ટેડ ગાદલું છે ને. ઓર હાર કર જીતને વાલે કો બાંજીગર કહેતે હૈ. જા જા મેરે શેર, જા જા. Thank you.
ફૂલ રિસ્પોન્સ. કેરી ઓન કેરી ઓન. પાછળ શું ચાલી રહ્યું છે? સર વોર્મ અપ ચાલી રહ્યું છે. શેનું વોર્મ અપ? સર પ્રપોઝ નું. આ પ્રપોઝ કરવાની જગ્યા છે? યસ સર. વોટ? નો સર. રાધિકા. આઈ મીન સર. કમ હિયર. કમ હિયર બોથ ઓફ યુ. કમ હિયર. કમ ઓન ફાસ્ટ. કોણે કોણે પ્રપોઝ કર્યું? સર એ મને ઈશારા કરીને પ્રપોઝ કરતો હતો. સાયલેન્સ પ્લીઝ. સો ડીડ યુ એક્સેપ્ટ હિઝ પ્રપોઝલ? નો નો સર. ધેન સ્લેપ હિમ. વોટ? કમ ઓન સ્લેપ હિમ. ઇટ્સ એન ઓર્ડર. નો સર. અરે માર માર અમે તારી જોડે છીએ. સાયલેન્સ પ્લીઝ. બસ કમ ઓન રાધિકા સ્લેપ હિમ. પાર્ટનર તમે પણ એમની સાથે જશો કે શું? અને જો જવું જ હોય ને તો તમારે ટ્રાન્સજેન્ડર કરાવવું પડશે. પેલા બે પંખીઓને બીજું કોઈ પટાવી જાય ને એ પહેલા આપણે એમને પટાવવાની તૈયારી શરૂ કરો. સપોર્ટની જરૂર હોય તો કહેજો, અમે સાથે છીએ. બસ પાર્ટનર ભાઈએ અમે બીજી વાત કરતા હતા. હા તો અમે એમાં પણ સપોર્ટ કરવા તૈયાર છીએ. બે ચાલુ બસે ચડે છે આ તો. બે એક નંબર નો ચાલુ છે. ઓ ભાઈ ઓ, એમાં સપોર્ટ કરવો હોય ને તો ગાલ લાલ થવાની તૈયારી રાખવી પડે. ભાઈઓ આમાં તો પીએચડી છે. એટલે લોંગ ટાઈમ એક્સપિરિયન્સ, યુ નો. માર ખાવામાં અને ખવડાવવામાં. દેખો ભાઈઓ, કુછ પાને કે લિયે કભી કભી કુછ ખાના ભી પડતા હે. ઓલવેઝ બે ટોપા એના માટે હિંમત જોઈએ જે તારામાં નથી. આ હિંમત કરીને એમાં તો કાનમાં થપ્પડોની સાઉન્ડ ઇફેક્ટ શરૂ થઈ ગઈ. ઓ ભાઈ આ બધી તમારી પર્સનલ લવારીઓ તમારી જોડે રાખો હો. જુઓ દોસ્તો, હવે આપણે લોકો બસ પાર્ટનર છીએ એટલે જે ભી કરીશું સાથે મળીને કરીશું. તો બોલો તમારા બંનેનો પેલી બંનેને પટાવવાનો પ્લાન હતો ને? તને કેવી રીતે ખબર પડી? લા મેં તમે લોકો દરરોજ એમને દાણા નાખો છો તો અમને નહીં દેખાતું હોય. હવે લાગે છે ને ભાઈએ પીએચડી કરેલી. અરે વાહ, તમે તો ગુરુ નીકળ્યા. હા હવે એમને પટાવવાની છે સાથે મળીને. અને હા, બંનેને પટાવી ચારે જણા આપણે વેચી લઈશું. બરાબર? દ્રૌપદી છે તો વેચી લઈશું. અલે સાંભળો, જો એ બે છે અને આપણે ચાર, તો જે જેને પહેલા પટાવશે એ એની. અરે ભાઈ જે રહી જાય ને એ પ્રેમથી ભાઈ સમજીને રાખડી બંધાવી દે. બોલો ડન ડન ડન. હા ડન. હાય બસ પાર્ટનર્સ. હાય, કેમ તારી આ નવી ચાલ છે? ના બિચારો સોરી કેવા આવ્યો હશે. નહીં, આજે મારો હેપી બર્થડે છે. બર્થડે? ઓ હેપી બર્થડે બસ પાર્ટનર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આમ તો કઈ ફિલ્ડનો? મિકેનિકલ. મિકેનિકલ? આહા, મિકેનિકલ નહીં, મિકેનિકલ. વોટએવર. આ તો શું છે, ખાલી ડિગ્રી પૂરતું જ.
બાકી મારા બાપાની ફેક્ટરી છે ત્યાં જ બેસવાનું છે. બાપાની છે એટલે નહીં તો? ના ના એવું નથી, છોકરી વાળા ઘરે જોવા આવે તો કેવા થાય ને કે છોકરો મિકેનિકલ એન્જિનિયર છે. એટલે તો કોલેજમાં ભણવાની મેરેજ સર્ટિફિકેટ લેવા આવે છે. ના એવું નહીં, કોલેજ આવીએ તો શું છે, નવા નવા ફ્રેન્ડ્સ બને, એમની સાથે ઓળખાણ થાય, વાતચીત થાય થોડી, એટલે ક્યારેક એકબીજાની મદદની જરૂર હોય તો મદદ કરી શકીએ ને, તો જ કોલેજ આવ્યાનું સફળ થયું કહેવાય. તારું થિંકિંગ ઘણું ઊંચું છે. બીજા છોકરાઓને તો જો, છોકરી જોઈ નથી કે પાછળ ફિલ્ડિંગ ભરવાનું શરૂ. હા આજકાલના છોકરાઓ હોય છે જેવા. બાકી આપણો હેલ્પિંગ નેચર તો શું છે, તમારો મોબાઈલ નંબર આપો ને, ક્યારેક એકબીજાની મદદની જરૂર પડે. 9824011115 કીપેડ છે. 11115 તમારો? 9157057578. થેન્ક યુ, આભાર, શુક્રિયા. યસ. હેલો. હેલો, એની પ્રોબ્લેમ? નો નો, ધીસ ઇઝ ફોર યુ, પ્લીઝ. બર્થડે છે? નો નો, આ તો રિઝલ્ટ સારું આવ્યું ને એટલે. રિઝલ્ટ? અત્યારે શેનું રિઝલ્ટ? ઇન્ટરવ્યુનું. શેનું ઇન્ટરવ્યુ? જોબ ના. જોબ? તો પછી આ કોલેજ? એમાં કેવું છે કે સવારે કોલેજ અને સાંજે જોબ, પાર્ટ ટાઈમ જોબ, યુ નો. રિયલી? યસ, કોલેજ ના ખર્ચા તો કાઢવા પડે ને. વાહ, વોટ અ સેલ્ફ મેડ મેન. થેન્ક યુ, થેન્ક યુ. બાય ધ વે ફ્રેન્ડ્સ, શ્યોર, વાય નોટ. વેલ, તમારો મોબાઈલ નંબર મળશે. વોટ? Hi babies. Hi. For you. આજે મારો બર્થડે છે. Oh, happy birthday. પાર્ટ ટાઈમની નોકરીના ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો એના છે. Congratulations. આપણે બંને એકબીજાને હેલ્પફુલ થઈએ એના માટે તારો નંબર આપને. Huh? What? આ બધું તું બોલવાનો હતો, right? No, no, wrong. મારા અને એમના વિચારોમાં ઘણો ડિફરન્સ છે. હું તમારી પાસે નંબર નહીં માંગું પણ આપીશ. એટલે? બે, એટલે તમને બંનેને હું નંબર આપીશ, પછી તમાર બંને મને મિસ કોલ મારવાનો. એટલે શું? તમારો નંબર મારા ફોનમાં અને આપણું કનેક્શન ચાલુ. યુ નો, વોટ અ ગુડ આઈડિયા. યુ ઇડિયટ. મેં મારું ચક્કર જ મારા માથે પડ્યું. કેમ લ્યા, શું કર્યું તો સીધો બાઉન્સ થયો? બાઉન્સ જ થાય ને, વડાપાઉં તો કઈ લઈ જવાતા હશે. તો ક્રીમ રોલ કઈ છોકરી માટે લઈ જવાતા હશે? તારા બાપાએ પોતાના પૈસે લીધેલા, તારી જેમ નહીં. હા હવે એકબીજાને ઉતારવાની બંધ કરો અને મૂળ મુદ્દાની વાત કરો, બંનેના નંબર મળ્યા કે નહીં? બાઉન્સ થયેલા ને નંબર તો દૂરની વાત, મારા માટે દૂરની વાત. તો તું નંબર લાવ્યો? બોલ. તારો ભાઈ નંબર સુધી પહોંચી જ ગયો તો, પણ પનો ટૂંકો પડ્યો. હા, ટૂંકમાં બંને નંબર વગરના રહી ગયા. તો તું નંબર લાવ્યો? વાતો તો એવી કરે છે જ્યારે પોતે નંબર લઈને આવ્યું હોય. ઓ, આપણે તમારા જેવા ફટ્ટું નથી બકા, જે કામ કરીએ ને આમ વટથી કરીએ. એ વટવાડી, હવે વધારે ફેકીશ નહીં તું. હો, ઓ જો વાલા, તમારા ને મારામાં આ જ ફરક છે, આપણે જે કહીએ ને એ કરીને બતાવીએ. જો આ ચકલી તો પેલી છોકરીઓને ઉલ્લુ બનાવીને નંબર લઈ આવી. અચ્છા, યુ ચીટર. લેટ્સ ગો. અરે યાર, બસ ઉપાડવાનો ટાઈમ થયો બે, જયલો દેખાતો નથી. હટ બે,
પાછો ઉભડ્યો કલર્યો આગળ. હાય જીલ. હાય રિયા. હાય. પ્લીઝ તમારા માટે લાચ આપી લંગૂરે. આઉટડેટેડ તો નથી ને? અરે ના, એકદમ ફ્રેશ, કડક અને ચાલુ. એટલે એટલે ચાલુ મહિનાને ડેટની છે એમ, એકદમ તાજી. એ તો પછી અમને પણ આપજો. અરે તમે કઈ કહેવાના હતા? હા, હું થોડુંક જ કહીશ જેથી આપણી બંનેની વચ્ચે આના જેવી મીઠાશ રહે. જોજે ડાયાબિટીસ ના દઈ જાય હો. મજાક, આ લોકો મજાક કરે છે. એ જોજે, તારી મજાક ના થઈ જાય હો. ડોન્ટ વરી, આવું તો ચાલ્યા કરે. યુ કેરી ઓન. તમે કઈ કહેવાના હતા, ભૂલી ગયા? અરે ભૂલે તો બીજા, આ તો એનું રોજનું છે. કોણ છે? કોણ છે બબુચક? હે, હિંમત હોય ને તો આગળ આવીને બોલે. બબુચક ડરપોક બાયલો. જુઓ, ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય ને. એ પોતરું, બે તું અમને બહાર ઉભા રાખીને અહીંયા ફિલ્ડિંગ ભરે છે? બે તું તો ભારે ચાલુ આઈટમ નીકળી. હા, હે બમરી, તારા બાપની સીટ ઉપરથી ઊભો થા. લો બાપુ, પધારો તમારી સીટ પર. બે આ ખાલી સીટ નથી બકા, હોટ સીટ છે, એનો ચાર્જ થાય. એ આઈ મોટી ચાર્જ વાળી, શેનો ચાર્જ આપવાનો? તે મારી સીટ ઉપર બેસીને તારું ચાર્જિંગ કર્યું ને, એનો ચાર્જ આપ. ઓ એમ, તો એક કામ કર ને, તું છે ને મારી પાછળની સીટ પર બેસીને ચાર્જ થઈ જા, એટલે આપણો હિસાબ બરાબર. હા બાપુ, સા ચાર્જ ની વાત ચાલે જા. બે યાર, હમણાં મારું ચાર્જિંગ થતા રહી ગયું. હા બોલ, તારે ચાર્જ થવું છે? પેલી સાઉન્ડ ઇફેક્ટ વાળું લાગે છે આ ભાઈને, સાઉન્ડ ઇફેક્ટ ની અસર વધારે થઈ છે. આજે તો જલસો પડી ગયો. ડોલમ ડોલ, ધક્કા મૂકી, સ્ટેમ્પિંગ થતા રહી ગયું. આ મજા પડી ગઈ. સ્ટેમ્પિંગ, ધક્કા મૂકી, આ બધું છે શું? પૂરેપૂરું જાણવાનો હક છે. જો બકા, હું તને પછી લિસન આપી દઈશ. અત્યારે ચૂપ ચૂપ. પાર્ટનર્સ, આપણો આજનો ગોલ ક્લિયર. જીલ અને રિયાનો નંબર આપણી પાસે આવી ગયો છે, પણ હવે આપણામાંથી પહેલો મેસેજ કરનાર કોણ લકી બનશે? મારો નંબર બધાને આપી દીધો.
કોણે તને ઉલ્લુ બનાવી? એની પ્રોબ્લેમ? મમ્મી, આ તો સપનું આવ્યું તું. બેટા, સવારના સપનાઓ ઘણીવાર સાચા પડતા હોય છે. તું એક કામ કર, કોલેજ જવાની તૈયારી કર. હું તારા માટે દૂધ નાસ્તો તૈયાર કરું છું. હાય, ગુડ મોર્નિંગ. ચલે ઉભો થા, પાછળ જા. બે આ તો બળજબરી કહેવાય ભાઈ. તો એવું સમજ ભાઈ, જાય છે કે આપું? તમે પણ જશો? ઇડિયટ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. એની તકલીફ ડિયર? આજે વાતાવરણ ગરમ લાગે છે. ગરમ વાતાવરણને ચિલ કરવું પડશે. પ્લીઝ કીપ સાયલન્સ. એ જે તને કે છે એ બબડા તમારો ને સાયલન્સ અમને. જુઓ, કઈ પણ લાભ થાય ને તો એમાં આપડા ચારેનો ભાગ. હા બે યાર, આ સાઉન્ડ ઇફેક્ટ ની જ્યારે જોઈએ ને ત્યારે બસ આમ વેચવાની જ વાતો હોય. હા, મહેનત તમારે કરવાની અને ફળ સીધું તારે ખાવું છે. હા તો હું મહેનત કરવાની ક્યાં ના પાડું છું. હે દોસ્તો, આપણો મિત્ર મહેનત કરવા માંગે છે. જો ભાઈ, જે મહેનત કરે ને એને જ સક્સેસ મળે. હા તો સક્સેસ થવા માટે મારે શું કરવાનું? તારે છે ને હું જેમ કહું ને એમ કરવાનું. એના કરતા ઉલટું થયું તો? અરે હું બેઠો છું ને યાર. કાલના માટે સોરી. તો હું ખરેખર શર્મિંદા છું. ઓકે, રાત ગઈ, વાત ગઈ, હવે શું છે? હા તો મારે તમને એક વાત કહેવી છે. તારે શું કહેવું છે ને એ અમને ખબર છે. આ તો એક્ઝામ પહેલા પેપર ફૂટી ગયો. ડાર્લિંગ, તું મને બહુ ગમે છે, એટલે હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું અને હું તારા પ્રેમમાં પાગલ છું. બોલ ને, આજ કહેવાનો હતો ને? હું તો આનાથી એડવાન્સ વિચારું છું. એડવાન્સ? હા તો ઘણું નીકળ્યો. બોલ શું કહેવા માંગે છે. ભસી ના. ભસા એવું નથી. તો બોલી ના. બોલા એવું પણ નથી. ભસા એવું નથી, બોલી શકાય એવું નથી. તો આ તો મગજ તપાવે છે. તું મગજની નસો ખેંચે વગર સીધે સીધું કહી દે. બધા સામે કહેવાય એવું નથી. તો શું કરવા બોલે છે? તું બોલાવે છે ને એટલે બોલું છું. અહીંયા આય. તો લે બધાની વચ્ચે. જીવન બનાવી લો, કહે મારા ગીતોના અક્ષર તને સરગમ બનાવી લો. કહે મારા દિલની અધડકન તને જીવન બનાવી લો, કહે મારા ગીતોના અક્ષર તને સરગમ બનાવી લો. આશિક બની હું તારો, ઇશ્ક કરું ઇશ્ક કરું, તારું લઈ મારા શ્વાસો ભરો શ્વાસો ભરો. ખુદને ભૂલે તારી મોહબ્બતમાં. મને લાગે છે મને મેસેજ કરનાર આપણી આજુબાજુ જ છે, તો પછી કોઈ દેખાતું કેમ નથી? એની હિંમત નહીં થતી હોય મારી સામે આવવાની, ડરપોક. અરે તો પછી આપણે એને ફોન કરીને મળવાની વાત કરીએ તો? રાઈટ.
અમે સર્ચિંગ ને અમે હાજર છીએ. ના, અમે જેને શોધતા હતા ને એ અમને મળી ગયા છે. પંખી ઉડી ગયો. ફર 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 ફર. હલો હલો જીલ, તું મને સાંભળે છે ને? પણ તું પેલા લોકોની પાછળ પાછળ કેમ જાય છે? હું તો તારી પાછળ છું. કોલેજ બસ માં એમને છોડતી નથી. જોરદાર આઈડિયા છે ને. ગધેડા, પાડા, લફંગા, અભણ, અંગૂઠા છાપ. અલા ભાઈ, આ તારા અવાજ ને શું થયું? કેમ આમ કરમાઈ ગયો છે? તું મને માર એટલી વાર, તને કરમાઈ ના દઉં નબળા. હલો હલો, રોંગ નંબર, રોંગ નંબર. ગયો ભડભડ્યો. તારા કારણે મારો તોડી નાખ્યો. અલે કઈ વાંધો નહીં, નવો લઈ લેજે. કે છે તો એ રીતે જાણે તારા બાપા સ્પોન્સર કરતા હોય. ભાઈ જો, મેં તો તારો પછાડ્યો નથી ને, આ તો એ લોકોએ પછાડ્યો. તો એમને પકડાવ અને કે ક્યાં તો મારો રિપેર કરાવો, ક્યાં તો નવો અપાવ. મેં એક તો પોકેટ મની માં કાપ ને એમાં આવા મોબાઈલ ના દાવ. 500 રૂપિયા આપજે ને યાર, હું રિપેર કરાવી લઈશ પાક્કું. અલે 500 રૂપિયા માં તો બીજો આવે આવો. હાય ફ્રેન્ડ્સ, કોનો રિપેર કરાવવાનો છે? બે, આ તો મોન્ટુ નો તૂટી ગયો છે. એ ભાઈ, મારા ધ્યાન માં એક સારો એવો ડોક્ટર છે, બધું ઠીક કરી દેશે. એ શેની વાત કરે છે? આ તને જે પ્રોબ્લેમ થઈ છે એની વાત કરું છું. અલે એ ડેમેજ પીસ, અમે મોબાઈલ ની વાત કરીએ છે. હા તો હું પણ એની જ વાત કરું છું. બે, બધું ઠીક થઈ જશે. અને એવી ફ્રી માં, એવો મફત માં? કેવી રીતે? બે, આ મોબાઈલ ના ડેમેજ પાર્ટ માટે જે પીસ રિપેર થવા આવ્યો હોય એનો પાર્ટ કાઢીને આપણો, અને ત્યાંની ખાલી જગ્યા ભરવા માટે કસ્ટમર ના માથે ચાર્જ. આપણા ચારેય માંથી કોઈએ ફોન તો નથી કર્યો ને? એ બંને જણી અમારી પાછળ પડી છે. લાગે છે અમારા બંને નું પત્તું કટ થઈ જશે. ભાઈ તારું તો કપાઈ જ જશે, પણ મારું જોડા એવું લાગે છે. તારું પણ મારા જેવું જ થવાનું છે. સાઉન્ડ ઇફેક્ટ. બે, આ નરમ ગરમ ના વિચારોમાં કેટલો બધો ફરક છે નહીં? હા યાર, પણ આના વિચારો આપણા માટે જરા જોખમકારક લાગે છે. હા તો તમારી ભાગીદારી માંથી મને છૂટો કરો. ના ભાઈ ના હો, એક વાર ભાગીદારી માં જોડાયા પછી છે ને જ્યાં સુધી મિશન પાર ના પડે ત્યાં સુધી સાથ આપવો જ પડે ભાઈ. હા હા.
તમે કોણ બોલો છો? હું તારો ફેન બોલું છું. ક્યાંથી બોલો છો? હું તારી સાથે જ છું, પણ તું મને નહીં જોઈ શકે. તને કહ્યું ને, તું મને નહીં જોઈ શકે. ખબર નહીં કોણ હતું, લાગે છે આપણી બસમાંથી જ કોઈ છે. એને ફાઇન્ડ કરવામાં અમે તને હેલ્પ કરીશું, ઓકે? રિલેક્સ. અને જો બસમાંથી નીકળ્યો ને તો એના ટાટિયા તોડી નાખીશું. ના ના, હાથ તોડી દઈશું. એટલે શું, એ ફોન કરવાના લાયક જ નહીં. આપણે એનો મોબાઈલ લઈ લઈશું. એટલે શું, જીલ તરફથી મોન્ટુને મોબાઈલ ગિફ્ટ સમજી લેવાનો. એ હું કોઈનો વાપરેલો મોબાઈલ થોડી વાપરું. આઈ તો યુઝ માયસેલ્ફ મોબાઈલ. એ સાંભળો, મારા મગજમાં એક પ્લાન છે જીલને ફોન કરનારને શોધવા માટે. Attention! Oh, library! Oh, lovebirds! આ બધું ગાર્ડનમાં જઈને કરજો, પહેલા અહીંયા ધ્યાન આપો. Oh, રાજા! Be serious! હા? જુઓ boys and girls, તમારે બધાએ આ નંબર પર મિસ કોલ મારવાનો છે. અરે ફ્રેન્ડ્સ, હેલ્પ સમજીને કરો ને. એ ભાઈ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. બે શું યાર લમણા લો છો? બે આ શું મિસ કોલોના નાટક છે યાર? અરે ઇટ ઇઝ ફરજિયાત, પ્લીઝ ગિવ યોર સહયોગ. હા હા, હું તો મિસ કોલ નહીં જ કરું યાર. ફ્રેન્ડ્સ, કોઈની લાઈફનો સવાલ છે, પ્લીઝ. હા, જો જે કોઈ આ નંબર પર મિસ કોલ નહીં મારે ને, એને બસમાંથી ઉતારી દેવામાં આવશે. બે યાર, આ તો ખરેખર બળજબરી છે યાર. તો એવું સમજ ભાઈ, ચલ ફટાફટ મિસ કોલ કર, ચલ. પણ મારા ફોનમાં તો બેલેન્સ જ નહીં. શું બેલેન્સ? શેનું બેલેન્સ? મોબાઈલ લઈ તારો. નંબર બોલ તારો. 8 8 6 9 1 6 3 1 0. ઓકે. એ થઈ ગયું. કોંગ્રેટ્સ, એટલે કે બસમાંથી કોઈ નથી, ધેટ્સ ક્લિયર. તો આ નંબર કોનો છે? તો રસ્તો ક્લિયર. એટલે? એટલે કે બસમાંથી કોઈ નથી, ધેટ્સ ક્લિયર. હવે રહ્યું કોલેજમાં. એ કાલે વાત. અને એમાં એ મળી ગયો તો આખી કોલેજમાં ખબર પડી જશે. નહીં એ બાફણિયા, તારે વચ્ચે બોલવાની ક્યાં જરૂર હતી? ના ના, કોલેજમાં રહેવા દો, ગડબડ થઈ જશે. અરે વી આર બસ પાર્ટનર્સ છીએ, વી પણ હેલ્પ કરવાની ફરજ છે. ગાઈસ, તમે અમારા ઉપર છોડી દો. થેન્ક્સ. ઓકે ઓકે, હવે એમને બહુ ટેન્શન ના આપશો, પ્લીઝ. હા હા, પ્લીઝ ફ્રેન્ડ્સ, બેસી જાઓ. મને મેસેજ કરનાર કોણ હશે? કોલેજમાંથી કોઈ હશે કે બહારનું હશે? અરે જીલ બેટા, હા, આ દૂધ એમને એમ પડ્યું છે, નાસ્તો એમને એમ પડ્યો છે, અને તું ન્યૂઝપેપર વાંચે છે. કોલેજ જવાનું મોડું થશે, કોલેજ નથી જવું? ના મમ્મી, આજે કોલેજ નથી જવું. કેમ બેટા? આજે મારી કોઈ ફ્રેન્ડ્સ કોલેજ નથી આવવાની. ઓહ, કઈ વાંધો નહીં, ચાલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આજે જીલ મિસિંગ? અચાનક કોલેજ નો મજનુ સામે આવી જાય એના ડરથી ગભરાઈ ગઈ હશે. ના, કદાચ ફોન કરનાર ટોલીવુડ ના હીરો જેવો હશે તો. એ હા, લાંબા લાંબા વાળ વાળો, સરખું બોલતાય ના આવડતું હોય, બીજાના ખભા સુધી માંડ માંડ ટચ થતો હોય, અને અચાનક સામે આવી જાય તો એની હાલત શું થાય દોસ્તો? બસ હા, હવે બહુ થયું. પ્લીઝ ફ્રેન્ડ્સ, હવે જીલ્લું ખેંચવાનું છોડો. કેમ લે, પાટલી બદલું? એમ્પ્ટી સ્પેસમાં બેસતા જ બદલાઈ ગયો. ખાલી જગ્યાનો એ લાભ લે, અને આપણે ખાલી જોયા કરવાનું. આ તો પછી આઈ જા, રહી જતો હોય તો. એ બાફણિયા, તું શું કામ બચ્ચે વસ્તો હશે? એ પોતરુ, તું છે ને દરેક વખતે આવી રીતે ટાંગ ની અડો. આપણે જે કઈ કરીએ ને આપણા સરખા ભાગે. જ્યારે જોવો ત્યારે ભાગની ટોક જ પહેલા. જાણે બાપાની પ્રોપર્ટી વેચવાની હોય એવી વાત કરે છે. હા તો, જ્યાં લાભ થવાનો હોય ત્યાં શું આપણે ચોખવટ કરી દેવી સારી. યાર, તારા ફ્રેન્ડ્સ આવા ટુ મચ. બે તારા બાપાનું સેટિંગ તારાથી જોવાતું નથી? તારા મોઢાને છે ને આરામની જરૂર છે. એ બરબડિયા, ચાલ બોલા, આ જગ્યા મારી છે. પહેલા હતી, હવે નોટ. એ નોટ, તારા બાપાનું બુકિંગ પહેલા હતું. વેર લખેલું છે તારું બુકિંગ? આ તો એમ્પ્ટી સ્પેસ,
જે ભરે ને એની બે મગજની મીંડી ના કરી સુભો થઈ જા. જવા દે યાર, તારી વેબસાઈટ હું શું કામ હેક કરું, આ તો લિટલ લિટલ મજાક. બેસ. હલો હલો હલો, કોણ બોલો છો? હલો, કોનું કામ છે? કોઈનો ફોન હતો. ચાલ, આજે તું ઘરે છે ને, તો મને કે તારી કઈ મનપસંદ વાનગી બનાવું. તારે જે બનાવવું હોય એ બનાવ. કેમ બેટા, કોઈ પ્રોબ્લેમ છે? કોઈ વાત હોય તો મને કે, કદાચ હું તને હેલ્પ કરી શકું. ના મમ્મી, એવો કોઈ પ્રોબ્લેમ નથી. જો બેટા, તારા પપ્પા અબ્રોડ કામ કરે છે, એટલે મને તારી ખૂબ ચિંતા થાય છે. અને આમ પણ હવે તું મોટી થઈ ગઈ છે, એટલે તું મને તારી ફ્રેન્ડ સમજી શકે છે બેટા. મમ્મી, તું મારી પર છોડી દે. ઓકે, ટેક કેર. દિલ, કેટલી રિંગ વાગે છે? અરે ફોન તો રિસીવ કર. હાય જીલ. હાય રિયા. તમારે ફોન કેમ ઉપાડતી નહોતી? અરે ફોન સાયલેન્ટ હતો. યાર, આજે કોલેજ કેમ ન આવી? અરે તું પણ આજે કોલેજ નથી ગઈ એવું મેં મમ્મીને કીધું છે, સમજી ને તું. અરે મને કોલેજ આવતા ડર લાગે છે, કદાચ પેલો સામે આવી ગયો તો. ડરપોક, આપણી સાથે પેલા ચાર ફોલ્ડરિયા તો છે આપણી સેવા કરવા માટે, પછી શેનું ટેન્શન. અરે ઉપરથી એમનું વધારે ટેન્શન હોય છે, નાની વાતનું મોટું સ્વરૂપ આપે છે. હા યાર, એ તો એમનું પ્રોબ્લેમ છે. આજે પણ બસમાં એવું જ કર્યું તું. શું કર્યું તું? એ સાંજે તારા ઘરે આવીને વાત કરીશ. ચાલ, ઓકે, બાય. ઓકે બાય. કહે મારા દિલની આ ધડકન તને જીવન બનાવી લો, કહે મારા ગીતોના અક્ષર તને સરગમ બનાવી લો. આશિક બની હો તારો, ઇશ્ક કરો, ઇશ્ક કરો, નામ તારો લઈ મારા શ્વાસો ભરો, શ્વાસો ભરો. ખુદને ભૂલે તારી મોહબ્બત માં, ખુદા કહી દઉં, ખુદા કહી દઉં, ખુદા કહી દઉં. વેલકમ, આઈ એમ રાજ, યોર ફેન. હાય, આઈ એમ જીલ. આઈ નો યોર નેમ. And you study in Venus College in Computer Science. And you travel in college bus. Oh, તમે તો મને જાણો છો. બહુ સારી રીતે. Please, have a seat. તમે સારથી બંગલોમાં રહો છો અને રોજ સવારે તમારા ઘરેથી ચાલતા કોલેજ બસ સ્ટોપ પર જાઓ છો.
લાગે છે આપણે પહેલા ક્યાંક મળેલા છીએ. હમ, કોલેજ બસ સ્ટોપ પર. યા, કોલેજ બસ સ્ટોપ પર તમારી બાઇક બગડી હતી, તમારા મોબાઈલની બેટરી ઉતરી ગઈ હતી, તમે ટેન્શનમાં હતા, રાઈટ? અને મેં મારો ફોન તમને વાત કરવા માટે આપ્યો તો, રાઈટ ને? રાઈટ. અને એ મુલાકાતથી આજે આપણે એકબીજાની સામે બેઠા છીએ. સ્માર્ટ, વેરી સ્માર્ટ. મોબાઈલ નંબર લેવા માટે આ નાટક કર્યું હતું. તમારે તો એક્ટર બનવું જોઈતું હતું. જો એક્ટર બન્યો હોત ને તો તમારા જેવી સુંદર હિરોઈન ક્યાંથી મળત? વેલ, તમે તો મારા વિશે ઘણું જાણો છો. તમારા વિશે જાણવા માટે મારે શું કરવાનું? નાટક કરવું પડશે તમારી જેમ. કોઈ પાત્રને મેળવવા માટે નાટક શરૂ કર્યા બાદ જ્યારે પાત્ર એને મળી જાય ને ત્યારે નાટક પૂરું થયું કહેવાય. અને નાટકની પળોને યાદ કરવામાં જ મજા છે. વાહ. હું આઈટી ઇન્જિનિયર, ઘરનો એકમાત્ર વારસદાર, ફેમિલીને સારી રીતે રાખી શકું એટલી આવક. અને હવે જરૂર છે એક એવા પાર્ટનરની જે મને સમજી શકે. That's all. મુસાફિર ભટકતો હું રાહે રાહે, મારી મંઝિલ હતી ગુમશુદા. તું જો મળી તો મળ્યો છે વજૂદ, મારી જિંદગીને મહેબૂબા. વાજિબ જો લાગે તને કરજે કબૂલ, કહીને કરું છું હું ખતા. જાણતો રીત પ્રીત ને હું પાગલ, ચાહત કરું છું બસ પયા. કહે મારી આંખો અભિને તને ખ્વાબ બનાવી લો, કહે મારી બાહો અતડપે તને મુજમાં સમાવી લો. આશિક બની હું તારો, ઇશ્ક કરું નામ તારું, લઈએ મારા શ્વાસો ભરું. ખુદને ભૂલે તારી મોહબ્બતમાં, ખુદા કહી દઉં, ખુદા કહી દઉં, ખુદા કહી દઉં તને, ખુદા કહી દઉં તને, હા તને એક, તને બસ તને, ખુદા કહી દઉં, ખુદા કહી દઉં, ખુદા કહી દઉં. મમ્મી મમ્મી મમ્મી. બસ બસ, તારી ફ્રેન્ડ મળી? ના, જો ને રાહ જોઈ જોઈને થાકી ગઈ. ક્યાંથી મળે, એ તો આપણા ઘરમાં જ છે. હાય જીલ્સ. હાય રિયા, તું તો કેવી છે, ફોન જ નથી ઉપાડતી. અરે યાર, મોબાઈલ સાયલેન્ટ હતો. અત્યારે ઠીક છે, પણ જ્યારે ઇમરજન્સી હોય અને ફોન સાયલેન્ટ હોય ત્યારે કોન્ટેક્ટ કઈ રીતે કરવાનો? હો હા આંટી, હવે ધ્યાન રાખીશ. ચલ મારા રૂમમાં જઈએ. યાર આજે કોલેજમાં શું કર્યું? યાર તારા વગર પેલા ચારને સહન કરવા બહુ અઘરા છે. અરે ચારની વાત છોડ, એક ધમાકેદાર ન્યૂઝ આપો. ધમાકેદાર ન્યૂઝ? પેલા ચાર બંદરોએ કંઈક નવું કર્યું કે શું? અરે તને ચાર સિવાય બીજું કઈ સૂચતું જ નથી. તો પછી ધમાકેદાર ન્યૂઝ શું છે? મને મેસેજ કરનાર છોકરો મળી ગયો છે. કોણ છે? આપણી કોલેજનો છે? કયા વર્ષમાં છે? કઈ બ્રાન્ચનો છે? અરે તને કોલેજ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. તો બહારનો છે? હા. કેવો હતો? કાળો, ધોળો, પાતળો, જાડો, ઊંચો, નીચો, કેવો હતો? અરે એના સિવાય ઘણું જોવાનું હોય છે. એનો સ્વભાવ આપણને આખી જિંદગી સાચવી શકે એવો, આપણા મોસ્ટ શોખ પૂરા કરી શકે એવો. યાર
પહેલી નજરે કેવી રીતે ખબર પડે? તને આજે એનો ફોન આવ્યો હતો? ના, મેસેજ આવ્યો હતો મળવાનો. અત્યારે એને જ મળીને આવું છું. શું વાત કરે છે, તું એકલી એને મળવા ગઈ હતી? તને ડર ના લાગ્યો? ડર તો લાગતો હતો, પણ થયું રોજ પડે પડે ડરી ડરીને રહેવું, એના કરતા આ પાર કે પેલે પાર. જો એની સાથેની સેલ્ફી. અરે વાહ, કેટલો હેન્ડસમ છે. તું તો લકી છે યાર, આકરે લાગી તો લોટરી. હા, એન્ડ સેલ્ફી, યુ આર વેરી બોલ્ડ. હા, હાય, ગુડ મોર્નિંગ. હું મારી ફ્રેન્ડ સાથે બસમાં કોલેજ જઉં છું. અરે હા, નહીં તને તો ખબર જ છે, હું તો ભૂલી જ ગઈ તું મારું કેટલું ધ્યાન રાખે છે. બધાની આંખોથી છુપાઈને તું મારી સાથે જ હોય છે. અરે હા, પેલા ચાર રોમિયો. અરે તો કઈક ને કઈક બહાનું કાઢીને મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે. ના, તું કઈ કરતો નહીં. અરે છોડ ને એમની વાત. તું મને એમ કે, તું મને ક્યાં મળવા આવીશ? કોલેજ? નહીં નહીં, કોલેજ નહીં. તું એવી જગ્યાએ મળવા આવ જ્યાં કોઈ જ ના હોય. તું અને હું, હું અને તું, બીજું કોઈ નહીં. બસ તો આપણે મળીએ છે, હા ને? બાય બાય. હાય. ઓ હાય, શું વાંચે છે? હું MMIC. યસ યસ. મને પણ નથી આવડતું, મને શીખવાડીશ? હા શ્યોર. મને પણ શીખવાડીશ? હા હા, હું બંનેને શીખવાડીશ. સો નાઇસ ઓફ યુ. પણ અત્યારે નહીં, પછી. ઓકે. અરે પણ બાય. છોડો મારા, જવા દો અહીંયાથી. મને કેમ અહીંયા લઈ આવ્યા? ક્યાં યાર? રૂમાલ છે ભાઈ, રૂમાલ. રૂમાલ જોઈએ છે તમારે? લે, રાખ તારી પાસે. પરમિશન તો લેવી હતી. બે અમે તને કઈ ના પાડવાના હતા. બે અમે તને પાંચમો ભાગીદાર બનાવી લે. આમ પાંચે જણા આપણે છે ને વેચી લે. બફણિયા, આ તો કઈ ભાગીદારી ની કંપની છે કે બધે વેચતા ફરવાનું? રેવા દેલા, નાનું બાળક છે. બે શું બાળક છે? બે આના લીધે પેલીએ આપણને બાળકમાં ખપાવી દીધા. ઓય બે, હું નાનો બાળક નથી. બે મને બધી ખબર પડે છે. જુઓ, 22 વર્ષના બાબાને બધી જ ખબર પડે છે. બાબાને પછી દૂધ પીવડાવી દઈશું, પહેલા આ દિયરનું કંઈક કરો. એ કબાબની હડ્ડી, અમારી વચ્ચે પડવાનું પરિણામ જોયું? આ ચીરકુટ કઈ કહેવા માંગે છે? રેવા દોલા, રૂમાલ ખોલીશું તો બૂમાબૂમ કરશે. બે ના બે, બે બિચારો કઈક બોલવા માંગે છે. બે આટલી તો સજા આપી, હવે એક ચાન્સ તો આપી દો. જો હવે ચાલાકી કરી છે ને તો એવો મેથી પાક પડશે ને કે પહેલા કરતા બધું ભૂલી જઈશ. જુઓ ભાઈઓ, તમને કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. હું પેલી બે છોકરીઓને ઓળખતો પણ નથી. આજે એમને પહેલી વાર મળ્યો, મને પોતાને પણ નવાઈ લાગી કે એ બંને આજે મારી પર આટલી બધી મહેરબાન કઈ રીતે. હવે મને સમજાયું
કે તમને લોકોને જેલસ કરવા માટે નાટક કરતી હતી. મારી પાસે એ બંનેનો ફોન નંબર પણ નથી, કે એ બે કઈ બ્રાન્ચમાં ભણે છે એ પણ મને ખબર નથી. વગર માંગે તમે મારી હાલત કરી નાખી. બે મારો આભાર માન, તું મારા લીધે બચી ગયો. બે નહીં તો તને આ લોકો ઠેકાણે પાડી દેત બે. ઠેકાણે તો આપણે પડી જતા દોસ્તો. પેલી બંને છે ને નયનને હાથો બનાવીને આપણને ચૂનો લગાવી ગઈ. આપણે કામ કરીએ, ઠંડા પાણી થી નાઈ લઈએ, એટલે શું બે આપણી ભાગીદારી છૂટે. જો ભાઈ એક વાર ભાગીદારી માં જોડાયા પછી આ પાર કે પેલે પાર. હા બે, આપણા ત્રાસ થી છે ને જીલ કંટાળી ને બીજાના પ્રેમમાં પડી ગઈ. હવે ભેગા થઈને ઘંટડી વગાડો. ઘંટડી જોડે તારે વગાડવાની છે. તું પણ ભાગીદારી માં હતો હો ભાઈ. પણ હવે ગમે તે થાય, આપણે લોકો જીલના બોયફ્રેન્ડ ને ફાઇન્ડ કરીને જ રહીશું. અરે શોધીને જ નહીં, એને આપણા રસ્તામાંથી કાઢીને જ રહીશું. આ કબાબ માંથી હડ્ડી દૂર કરવી પડશે. બે છોડને યાર, જીલે આપણને રિજેક્ટ કર્યા તો શું કરવા એને વળગ્યા રહેવાનું. અને પાછા જો બળજબરી થી વળગવા ગયા ને ઝાટકો લાગ્યો તો આખી જિંદગી ઝાટકા વાગ્યા કરશે. ઝાટકા એ નબળા આમ ઢીલા પડવાથી છે ને મિશન સક્સેસ નહીં થાય. આપણે પ્રયત્ન કરતા જ રહેવું પડશે, ગમે ત્યારે મિશન પાર પડી જાય. જીલના બોયફ્રેન્ડ ને ફાઇન્ડી ને આ રસ્તામાંથી કાંટો દૂર કરવો પડશે. યાર આ પેલી બંનેનું એડ્રેસ પેલા મોહનિયા પિયુનને પટાઈને લઈ તો લીધું, પણ હવે કરીશું શું? હવે આપણે એ બંનેના ઘરે પારા ફરતી રેડ પાડીશું. એ પહેલા કોના ત્યાં આપણે રેડ પાડીશું? પહેલા જેનું ઘર આવે ને એના ત્યાં. સેન્ટર પોઈન્ટ સુધી પહોંચવું હોય ને તો શરૂઆત મૂળિયાથી કરવી પડે. મૂળિયા ક્યાં છે? મૂળિયા ક્યાં છે? રાઈટ, જુઓ એ આપણને આગળ છે ને ચૂનો લગાવી ચૂકી છે, એટલે આ વખતે ના લાગવો જોઈએ, સમજ્યા? બી એલર્ટ ગાઈઝ. મિત્રો, આપણું ટાર્ગેટ નિયર બાય છે, હવે ત્યાં સુધી પહોંચવા માટે આપણે કોઈનો સહારો લેવો પડશે. એટલે કે આસ્ક એડ્રેસ સમવન. ઓ બોય, જંતર મંતર સોસાયટી ક્યાં આવી? કોને ત્યાં જવું છે? એ ભાઈ પૂછ્યું હોય એટલો જવાબ આપને. જંતર મંતર ક્યાં છે? અરે ભાઈ એ તો દિલ્હી આવ્યું, ત્યાં જઈને પૂછ ને, મારો ટાઈમ શું કામ બગાડે છે? એ ટોપા ખબર ના હોય ને તો ના પાડને, દિલ્હીના જંતર મંતર ની ક્યાં ઠોકે છે? બે કેવા ચરકટ જેવા લોકો દેશમાં ભર્યા છે. જંતર મંતર સોસાયટી વેર ક્યાં છે?
જંતર મંતર સોસાયટીમાં તમારે કોના ઘરે જવું છે? અરે અંકલ, વી આસ્ક માત્ર સોસાયટી. માત્ર સોસાયટી? હા, જંતર મંતર સોસાયટી સામે દેખાય ને એ જ છે. આભાર આભાર. જંતર મંતર સોસાયટીમાં તમારે કોના ઘરે જવું છે એ હું બતાવું? ના, એ બધું લીવી તમારા પર. હા, 12 નંબરમાં જવું છે ને. બે, આને કેવી રીતે ખબર પડી કે આપણે 12 નંબરમાં જવાનું છે? બધા પૂછનારા મોટા ભાગના ત્યાં જ જતા હોય છે. બે, લાગે છે કે બધાની જેમ આપણે પણ લાઈનમાં લાગેલા છીએ. હા, અમારે ત્યાં જ જવું છે, પણ વાય બધા લોકો ત્યાં જ ગોઈંગ? એટલા માટે કે એ અમારી સોસાયટીના ચેરમેન છે. ચેરમેન છે એટલે ત્યાં ઘસારો વધારે છે અને અત્યારે ઘરે જ છે. તમને મળશે જાવ, પણ હા, માણસ જરા કડક છે, પણ માણસ બહુ સારા. હું જાઉં ત્યારે. જય શ્રી કૃષ્ણ. આભાર અંકલ, આભાર. ચાલ ભાઈ, જંતર મંતર સોસાયટીમાં તમારું વેલકમ છે. થેન્ક યુ, થેન્ક યુ. ચાલને ભાઈ. અલ્યા, પેલાએ તો મને ચક્રાવે ચડાઈ દીધો હતો. તું એકલો નહીં, અમે પણ ચક્રાવે ચડી ગયા હતા. પણ હવે ડિસાઈડ કરો, આપણામાંથી કયા ટુ પર્સન્સ રિયાના ઘરે જશે? બે, આનો બાપો ઘરે છે, આપણી વાટ લગાડી દે તો. જુઓ ભાઈઓ, આપણે આપણા મિશન માટે આવ્યા છીએ એટલે એમાં ગભરાટ ના ચાલે. ચાલો, કોણ ત્યાં જવાની પહેલ કરશે? એક કામ કરીએ, જીલને ત્યાં હું અને જય વિલ ગો, કેમ કે એ મેઇન પ્લેસ છે. રાઈટ, એટલે રિયાને ત્યાં જવાનું એ આપણો સેકન્ડ ગોલ છે, એટલે ત્યાં ધવલ્યો અને નીલ્યો જશે. અરે, એના બાપા અમને મેથી પાક આપશે તો. અલ્યા ભાઈ છે ને, કેમ ટેન્શન લે છે? પણ ભાઈ બોલતો નહીં, અને જો બોલ્યો ને મેથી પાક પડ્યો તો એ તારે ખાવાનો. ઓકે, પછી ની વાત પછી. જો હોગા વો દેખા જાયેગા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, થેન્ક યુ. ઓ, તમે અહીં? હાય રિયા. બેટા રિયા કોણ છે? એમને અંદર બોલાવ. બોલો, ક્યાંથી આવો છો? શું કામ છે? જલ્દી બોલો, મારે બહાર જવાનું છે. આ તો અમે ખાનગી કામે આવ્યા છીએ. અહીંયા બધા ખાનગી કામ માટે જાવતા હોય છે, ટાઈમ નહીં બગાડો. ટાઈમ બગાડવામાં અમને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી અંકલ. આ તો એક અગત્યનું કામ છે જે તમને કહેવા એવું નથી. મને કહેવા એવું નથી? તો પછી અહીંયા શું કામ આવ્યા છો? અમારે તમારું કામ નથી, અમારે રિયાનું કામ છે. નીલન અને ધવલ મારી કોલેજ ના જ છે, બસ માં દરરોજ સાથે હોય છે. તો કોલેજ માં ના લેવાય આઈએમપી? એ તો અંકલ, કોલેજ માં રજા હતી એટલે જ અહીં સુધી લાંબા થવું પડ્યું. નહીં તો કોલેજમાં જ પતી ગયું હોત. આટલા સુધી લાંબા થવાનો અમને શું શોખ છે? આટલે સુધી લાંબા થયા જ છો તો નાસ્તો પાણી કરીને જ જજો. જરૂર. કોઈ જરૂર નથી. તમારું કામ પતાવો અને નીકળો અહીંયાથી. ઘરે આવેલા મહેમાન સાથે આવી રીતે વાત કરાય? કેમ વાત કરાય એની મને ખબર છે. રિયા, તારું કામ પતાવો અને ફટાફટ વિદાય આપ એમને. અંકલ, ખૂબ ખૂબ આભાર તમારો. ઠીક છે, હવે તારો ફોન આપને એમાં સેન્ડ કરું છે. શું? આઈએમપી. જે તારા બાપા સાથે ખપાવીને એની. એ અને કઈ દે ગમે તે બોલે છે. ઇગ્નોર. એ એના બાપાની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. એ જો, બહુ થયું તારું હવે.
જીલને બહુ સારો ફ્રેન્ડ મળી ગયો છે નહીં? હા, રાજકોટ સારો અને હેન્ડસમ છોકરો છે. જીલ બહુ લકી છે. અમને પણ દેખાડ ને જીલ કેવી લકી છે. વાવ, જીલ જેવી લકી છે એમ હું પણ તને લકી બનાવવા માંગુ છું તારી સાથે ફ્રેન્ડશિપ કરીને. આઈ ઓલસો. યાર, તને યાદ છે ને આપણે કયા કામે આવ્યા હતા? યાદ છે અને કામ થઈ પણ ગયું. કયું કામ? તને મળવા માટેનું. ઓકે ચલ બાય બાય. એના દેખતા શું બાફિયા કરતો તારા બાફણિયા. પણ ભાઈ, પેલીના ફોનમાંથી મેં મોન્ટુના ફોનમાં ફોટો સેન્ડ કરી દીધો છે. આ ભાઈ, તે તો જામો પાડી દીધો. મિશન સક્સેસફુલ. ભાઈ, પેલા ચિરગુડ નો ફોટો મળી ગયો ને. તો આ છે આપણી ઓપોઝિટ પાર્ટી. આને તો આપણે ગમે ત્યાંથી ફાઇન્ડ કરીને જ રહીશું. તારો બાપો? અરે એકદમ એના જેવું જ હતું. બે નંબર લુક કર્યા વગર 101% એનું જ છે. આપણે પહેલી વાર સાંભળ્યો. અરે યાર, લાગે છે તે વિલેજ નથી જોયું. મા બાપા એ જોયેલું છે. એમ તો તારા બાપા ને જઈને કહેજે કે પપ્પા, હું ફોગટ માં કઈ રીતે આવ્યો. આજે પહેલા જ ઘરે જઈને મારા બાપાને પૂછી લો. રહેવા દેજે લા, નહીં તો મારા બદલે એ બે વળગાડશે. શું વળગાડશે? આમ વળગાડશે. બે પણ પેલા બે પંખી ક્યાંય નીકળી ગયા છે. જયલા એને ફોન કરીને કહી દે કે અહીંયા બધું બફાઈ ગયું છે. એ જયલા, બે બફાઈ ગયું મારાથી. આજની તાજા ખબર, એક બાઇક સવાર કપલનો પીછો કરનાર એક પુરુષ કપલ ધોયલા મૂડા જેવા થઈને પાછા ફર્યા. કપલને જોવામાં ને જોવામાં બાઇકનો નંબર જોવાનું ભૂલી ગયા. આપણા મિત્રના ટ્રસ્ટ ઉપર પેલો લંગૂર આપણા હેન્ડમાંથી છટકી ગયો. હવે બાઇક મોન્ટુ ચલાવતો હતો તો એને ધ્યાનથી નંબર જોવો જોઈએ ને. પણ ના, નંબર જોવે ક્યાંથી? પાછળ બેઠેલી જીલ તરફ નજરો મંડાયેલી હતી ને. લુક બાફણિયા, તું મોર ધેન લિમિટ સ્પીકિંગ છે હો. ભાઈ, ત્યાં હું એકલો હતો એટલે તું મારી ફિરકી લેતો હતો. હવે બોલ ને આ લોકોની વચ્ચે. એ મને કોઈનો ફિયર નથી.
આ બધાની વચ્ચે હું તારો ફિરકો લપેટી શકું એમ છું. હવે એકબીજાની ફિરકી ઉતારવાનું બંધ કરી અત્યારે આપણને ડફોડ બનાવનાર જીલના ટેમ્પરરી લંગૂરને એનાથી છોડાવવાનું વિચારો. અરે જીલ બેટા ક્યાં જાય છે? ફ્રેન્ડ્સને મળવા મમ્મી. આજકાલ તારું ગ્રુપ ખૂબ સારું બની ગયું છે નહીં? હા મમ્મી, તો બોલાવો ને એ બધાને આપણા ઘરે, મારે એમને મળવું છે જેમણે મારી જીલમાં ટૂંકા સમયમાં ફરક લાવી દીધો છે. મમ્મી, અમુક ફ્રેન્ડ્સને અત્યારે ઘરે ના લવાય, પૂરેપૂરા ઓળખીએ પછી લવાય. અરે વાહ, મારી દીકરીનું થિંકિંગ ખૂબ સારું છે. આમ પણ આજકાલ કોઈને પારખવા ખૂબ મુશ્કેલ હોય છે, અને ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ જેને આપણે સારી રીતે જાણતા હોઈએ. અત્યારે હું એમને પૂરેપૂરી રીતે ઓળખવાની કોશિશ કરું છું. એ જરૂરી છે બેટા. એમ પણ ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ જે આપણા સ્વભાવને મેચ થાય, આપણી લાઇફસ્ટાઇલને અનુકૂળ થાય. એવા ફ્રેન્ડ્સ લાઇફટાઇમ સુધી આપણી સાથે રહે છે. હા મમ્મી. મમ્મી, મારી ફ્રેન્ડ્સ રાહ જોતી હશે, હું જાઉં. હા બેટા, બાય, ટેક કેર. બાય. બાય બાય. પાસે જઈને લઈશ પણ હાવ બે એને લિફ્ટ આપીને બાઇક ની પાછળ બેસાડીને બ્રેક ના આંચકા મારી મારીને હાય જીલુ. હાય. સિટિંગ હું તને ડ્રોપ કરી દઉં. ના, હું જતી રહીશ. વેર ગોઈંગ બસ આ નજીકમાં જ. આઈ ઓલસો ત્યાં જ જઉં છું. તને કેવી રીતે ખબર પડી કે હું ક્યાં જઉં છું? ત્યાં તો કીધું હમણાં. જો તું જુઠ્ઠું ના બોલીશ. તારા સમ મારા સમ ના ખાઈશ તને કહું છું. આ તો શું છે કે આજુબાજુ કોઈ છે નહીં સમ ખાવા માટે, તો તારા જ ખાવા પડે ને. તું મને છોડી દે. હું તને એ જ કહું છું કે હું તને છોડવા તૈયાર છું, પણ તું સમજતી નથી. એટલે તું મને છોડવા તૈયાર છે એમ ને? હા, હું તને ક્યારનો એ જ સમજાવું છું કે હું તને છોડવા તૈયાર છું. સિટિંગ. અરે આ હમણાં જ સર્વિસ કરાયું, પણ મિકેનિકે બરાબર કર્યું નોટ. પેટ્રોલ છે ને? અરે જસ્ટ હમણાં જ 50 રૂપિયા નું પૂરાયું. અહીંયા ઊભી રાખ. મારે કામ છે. હો, શું કામ? શેનું કામ? તમારો હસબન્ડ છે તો પૂછે છે. યસ. એટલે હું તારો હસબન્ડ થવા માંગુ છું. યુ નો આઈ એમ સ્માર્ટ, હેન્ડસમ. તું તો બહુ ફાસ્ટ નીકળ્યો. જમાનો ફાસ્ટ છે તો આપણે ભી ફાસ્ટ રનિંગ કરવું જ પડે. એક કામ કર, તું અહીંયા ઊભો રહે, હું મૂવીની ટિકિટ લઈને આવું છું. હા, યસ, તું મૂવીની ટિકિટ લઈ આવ, હું તારું અહીંયા જ વેઇટિંગ. હા, અને સાંભળ, ટિકિટ મળી જાય ને એટલે મિસ કોલ મારી દેજે, હું સીધો તારી પાસે. ઓકે. સાંભળ, કોર્નર સીટ બુકિંગ હો? હા હો. આ સાંભળ, પૈસા તો લેતી જા. છે મારી પાસે. તું ક્યાં જતો રહેવાનો છે? અમે આપણી પાસે ક્યાં હતા?
નહીં, આજ પછી કોઈને લિફ્ટ આપવાની કે મૂવી જોવાની વાત જ નહીં કરે. હા પણ હજી સુધી તારો હીરો કેમ ના આવ્યો? હા હનુમાન ભાઈ પાકા પાયા નહી કેતો, બચી ગયો જલંધર. બે હનુમાન કયું તોય? ડોબા ગાર્ડન માં કઉ છું, અંદર ચાલ. હેલો, હા આવ્યો આવ્યો, બસ ગેટ પાસે જ ઉભો છું. હા બે મિનિટ. આપણે બસ સ્ટોપ ઉપર મળ્યા હતા ને? હા તમારી ઉતરી ગઈ હતી બેટરી. હા બાય ધ વે યુ ગાઈઝ આર પરફેક્ટ ફોર ઈચ અધર, કોંગ્રેટ્સ. થેન્ક યુ. સેલ્ફી લઈએ? યારો, વી આર તો ક્યાંય નાય નોટ રહ્યા. જિલ્લી પાછળ આદુ ખાઈને પડ્યા તો હાથમાં શું આવ્યું? ઠેંગો. આદુ ખાઈને પાછળ પડ્યા એટલે પાછો દેશી શબ્દ ખોલ્યો. વી ઓલ જિલ્લી પાછળ દોડ્યા પણ જીલ રિજેક્ટ અસ, અવર લવ સ્ટોરી તો ફેલ થઈ ગઈ. મેં આપણને કોલેજમાં પણ ભાવ ના આપ્યો અને બહાર પણ ભાવ ના આપ્યો. જો હું તમારી આ જીલ પકડ સ્ટોરીમાંથી આઉટ થવા માંગુ છું. કેમ બે? તારું સુરસુર્યું થઈ ગયું છે તું. મારું નિશાન રિયા પર ફિક્સ થઈ ગયું છે, એટલે આજથી એ તમારા ત્રણેની બેન. બે પણ એ એની યસ વગર તે જાતે જ ડિસાઈડ કરી લીધું, એ તું તો મનસુખ નીકળ્યો.
ભાઈએ એની સાથે સેટિંગ કરી લીધું છે. બે સેટિંગ થયું કોને કહેવાય ખબર છે? બે હા પોતરું, બંને પક્ષોની મંજૂરી હોય એને સેટિંગ કહેવાય. બે પણ ધીસ સેટિંગ હેપન્સ કેવી રીતે? મને થયું કે જીલને તો પેલો લઈ ગયો છે, હવે રિયાને કોઈ લઈ જાય એ પહેલા એના ઘરે પહોંચીને એને આઈ લવ યુ કહી દઉં. એટલે ભાઈ પહોંચી ગયા એના ઘેર. તારો મોબાઈલ તારી પાસે તો છે, ખાલી ખાલી મહેનત કરાવે છે. સાચું કહું તો આ તો તને મળવાનું બહાનું હતું. તો સીધી સીધું કહી દેવું હતું ને તને મળવા આવ્યો છું. અહીં બીજું કોણ છે? અરે આ તો મારા કરતા પણ સુપર ફાસ્ટ છે, વાંધો નહીં આવે. તું કઈક બોલ્યો? ના, પણ હવે પ્રપોઝ કરવાની હિંમત વધી ગઈ છે. પ્રપોઝ? શેની પ્રપોઝ? પ્રેમની. યાર તું પ્રપોઝ કરવામાં આટલો ટાઈમ લે છે, પછી આગળ શું કરી શકવાનો? અરે યાર તું તો બિંદાસ છે, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ. રિયા, રિયા જલ્દી દરવાજો ખોલ, આટલી બધી વાર કેમ થાય છે? એ નીલ જા, મારા મમ્મી પપ્પા આવી ગયા. ઉઠ યાર, શો શરૂ થતા પહેલા જ આવી ગયા. ઉઠ યાર, હવે તું ઊભો થા, પાછલા દરવાજેથી નીકળી જા. પણ હવે જો તું રાજી હોય તો તારા મમ્મી પપ્પાની એસી કી તેસી. અત્યારે તું નીકળ, પછી શાંતિથી વાતો કરીશ. પાકું? હમ પાકું. બારણું ખોલતા આટલી વાર કેમ લાગી બેટા? પપ્પા ઘરમાં બિલાડી આવી ગઈ હતી તો પાછલા દરવાજેથી ભગાડી દીધી. ઠીક છે બેટા, બિલાડીથી હંમેશા ચેતતા રહેવું જોઈએ. હજી તું ગયો નથી? તું કેમ અહીંયા ઊભી છે? ભણવાનું નથી? જા જઈને ભણવાનું કર. હા એ કોણ છે તું? તને ક્યાંક જોયેલો હોય એમ લાગે છે. એટલી વાર માં ભૂલી ગયા અંકલ? તમારા કરતા તો આંટી ની યાદ શક્તિ વધારે સારી છે, એ તરત ઓળખી ગયા. ઓલવેઝ એમના કરતા મને યાદ વધારે રહે છે. બસ બસ હવે એ કઈ આઈએમપી આપવા આવ્યો છે? આજે હું આઈએમપી આપવા નથી આવ્યો અંકલ, પ્રપોઝલ માટે આવ્યો છું. શેની પ્રપોઝલ? એ તો હું રિયાને પ્રપોઝ કરવા આવ્યો તો અને તમે આવી ગયા, એટલે સામ સામે વાત ક્લિયર. રિયા બેટા, રિયા ગેટ આઉટ, મારા ઘરની બહાર નીકળી જા. પણ કેમ અંકલ, રિયા પણ મને લાઈક કરે છે. બહાર નીકળ કહ્યું ને. રિયા મને લવ કરે છે, હું રિયાને લવ કરું છું, તો તમને શું વાંધો હોય? હવે લવ વાળી બહાર નીકળ કહ્યું ને, જલ્દી નીકળ બહાર અહીંથી. રિયા બેટા, બેટા રિયા, શું તમે પણ, મેં જ રિયાને કહેલું કે તારી કોલેજમાં કોઈ સારો છોકરો હોય ને તો પસંદ કરી લેજે, કારણ કે આપણા સમાજમાં સારા છોકરા મળવા મુશ્કેલ છે. અને આમ પણ રિયાએ પસંદ કરેલો છોકરો સારો છે, સ્માર્ટ છે અને સાથે સાથે એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે. અને બસ હવે ઘર સારું હોય એટલે પત્યું. આંટી ની વાત એકદમ સાચી છે, રિયા પણ તૈયાર છે. હવે તમે મારા માટે વિચારજો અંકલ, મારા જેવો છોકરો ક્યાં મળવાનો. ચલો જય શ્રી કૃષ્ણ.
બાપા, પણ તારે ત્યાંથી રનિંગ થઈ જવું જોઈએ ને. બે ભાગે બીજા, આપણે મરદના બચ્ચા છીએ અને રિયા સામેથી સિગ્નલ આપતી હોય તો ડરવાનું છું કે. વાહ લીલા વાહ, તું તો મરદનો બચ્ચો નીકળ્યો. હિંમત કરી એને ગોલ કરી નાખ્યો. એપ્રિશિએટેબલ છે ભાઈઓ. પણ હવે એક ઓછો બરાબર. હવે ચાર માંથી ત્રણ જીલ માટે રહ્યા, જે વહેલો તે પહેલો બરાબર. હા પણ અત્યારે જીલ માટે પહેલા પેલો રાજ છે, એનું શું? બે એને તો વી ત્રણે ભેગા મળીને ફર્સ્ટ નો લાસ્ટ કરી નાખીશું. એવું જ કરીશું. પણ એની માટે આપણે કરીશું શું દોસ્તો? એ બધું હવે તમારે જોવાનું. આઈ ડોન્ટ કેર. વિચારતા કરી દીધેલ હતા, પણ મને લાગે છે પોઝિટિવ હતા. થેન્ક ગોડ, આ તો તે મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો એટલે મિશન સક્સેસ રહ્યું. બાકી તો આપણું પતી ગયું હોત. બાય ધ વે, આજનો દિવસ આપણા માટે કેટલો લકી છે. આપણે બે એકલા એટલે એન્જોય કરવાની મજા પડશે. બસ તું ને હું, હું ને તું. યાર તું તો મજાનો માણસ છે. એ તો ઉચ્ચ બધા કહે છે. બધા એટલે મારા ફ્રેન્ડ્સ, યુ નો. એક નંબર ના સ્ટુપિડ છે. નહીં તારા માટે, મારા માટે નહીં. તને ખોટું લાગ્યું? જરાય નહીં. આ તો શું કે આપણે આપણી વાત કરવી જોઈએ. નહીં હા, તો તારા ઘરમાં કોણ કોણ છે? એક પપ્પા, એક મમ્મી, એક હું અને એક તું. રાજ, પેલા ત્રણ આપણો પીછો કરે છે. આર યુ ગાઈઝ મેડ? તમને શરમ નથી આવતી? તમે માત્ર મારા કોલેજ ફ્રેન્ડ છો, ધેટ્સ ઇનફ. યુ નો, રાજ મારી ચોઈસ છે. વી લાઈક ઈચ અધર, છતાં તમે મારો પીછો કેમ નથી છોડતા? એ તો અમે ત્રણ જણાએ નક્કી કર્યું છે કે જે પહેલા પટાવે એ એની, બાકી બીજા ભાઈ. અહીંયા મારા માટે કોમ્પિટિશન રાખી છે. નહીં, હું વેચવાની પ્રોપર્ટી છું. તમને આવા વિચારો માટે શરમ આવી જોઈએ? શરમ? આજ પછી મારી પાછળ આવ્યા છો ને તો છોડીશ નહીં. એ એ એ જીલ, છોડને હવે બહુ થયું. એ લોકોને એમની ભૂલ સમજાઈ ગઈ છે. હવે તારો ક્યારે પીછો નહીં કરે. અરે તારો તો ઠીક, બીજી કોઈ છોકરીનો પણ પીછો નહીં કરે. ચલ લેટ્સ ગો. આ બાફણીઓ બધું બાફિંગ. ત્રણેયમાંથી જેને પહેલા મળે એની, એવું બધું બોલવાની ક્યાં જરૂર હતી? સાંભળવું પડ્યું ને લેક્ચર? મે હું ગભરાઈ ગયો હતો, બોલતા બોલાઈ ગયું. પણ આમ તો સાચું બોલ્યો હો, એને જીલે ચોખવટ કરી કે આપણે ત્રણ સાથે નહીં પણ ગમે તે એક એના માટે છે. પણ મે ટોપા, આ તપેલું ગરમ હોય ત્યારે ક્યાં બોલવાની જરૂર હતી? હા તપેલું ગરમ એટલે અત્યારે આ ચાઇલ્ડ પ્રશ્નો કરીને આપણી તપાવી રહ્યો છે. તપાવી એટલે બસ બસ, હવે આગળ એક પ્રશ્ન પણ નહીં. ચૂપ ચૂપ. ખરેખર આપણે કબાબમાં અડી છીએ. જીલે તો આપણી બંધ આંખો ખોલીને મૂકી દીધી.
એને મેળવવાની ઈચ્છામાં આપણે એની સામે ઉભા રહેવાને પણ લાયક ના રહ્યા. તો હવે એક જ રસ્તો છે એની માફી માંગવાનો. આપણે એને સોરી કહેવું જ જોઈએ. અને વી આર જસ્ટ ફ્રેન્ડ્સ એ પણ આપણે કબૂલ કરવું જ રહ્યું. પણ ફ્રેન્ડ્સ લાગતું નથી આપણને માફ કરે. હા ભૂલ આપણી છે તો આપણે જ સુધારવી પડે ને. હા એની સામે જઈને એની માફી માંગીશું. જો માફવામાં પહેલો હું હતો બરાબર, એટલે માફી માંગવા પણ પહેલો હું જઈશ. વાહ ભાઈ વાહ, આને કહેવાય શું કહેવાય બાફણિયો. સોરી અમારી ભૂલ થઈ ગઈ, પ્લીઝ અમને માફ કરી દે. વી નેવર ડુ ધેટ ફરીથી. જીલ એમને એમની ભૂલ સમજાઈ છે. હા જીલ, એમને જોતા મને પણ એવું લાગે છે કે એમને માફ કરી દેવા જોઈએ. આજ પછી આવી ભૂલ નહીં થાય એની ગેરંટી કોણ લેશે? અમે લઈશું. તમે ત્રણ તો એક છો, નહીં ચાલે. જીલ હું એમની ગેરંટી લઉં છું બસ. હા જીલ હું પણ. રિયા તું પણ એમની સાથે? કમોન યાર, આ લોકો મારા ભાઈ સમાન છે. ઓકે ભૂતકાળની વાતો ભૂલી ને આજથી નવી શરૂઆત. પણ પ્રોમિસ કરો આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરો. પ્રોમિસ. ઓકે નાવ વી આર ફ્રેન્ડ્સ. યે યે. છુપાવી સપના એક કોડી,
મારીને મગજ બરગલ સાની હથોડી દોડી મારા મમ્મી પપ્પા અકસ્માતમાં ગુજરી ગયા, ત્યારથી આ ઘરમાં હું અને રામુકાકા જ રહીએ છીએ. ચાલ મારી યાદો બતાવો. આપણી પહેલી મુલાકાત જ્યારે બસ સ્ટોપ પર થઈ, ત્યારથી જ્યાં તું ત્યાં હું, તારા પરછાયાની જેમ તારી સાથે જોઉં છું. તને ના જોઉં તો હું બેચેન બની જાઉં છું, અને બીજા કોઈની સાથે જોઉં તો મારી જાત ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસું છું. અને આ એનું જ પરિણામ છે. આપણે જ્યારે આપણી વચ્ચેના કાંટાઓને દૂર કરી નાખ્યા હતા, ત્યારે તે લોકોને માફ કરીને ફરીથી ફ્રેન્ડ્સ બનાવી દીધા. This is not fair. This is not fair. એ લોકોને એમની ભૂલ સમજાઈ ગઈ હતી, એટલે મેં એમને માફ કર્યા. Now we are friends. No. No. આપણી વચ્ચે બીજું કોઈ જ ના આવી શકે. ફક્ત તું અને હું જ. બીજું કોઈ જ નહીં. રાજ, તું મારી પર શક કરે છે. મારી પાસેથી કોઈ તને છીનવી લે એ હું સહન ના કરી શકું. જો, તું મારી વાત સાંભળ. આમાં છીનવવાની વાત જ નથી આવતી. ઇટ્સ ઇનફ. ઇનફ. ઇટ્સ ઇનફ. ઇનફ. ઇટ્સ ઇનફ. ઇનફ. It's enough. 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 It's enough. Jill. Jill. Jill kya gayi? Jill kya gayi? Jill. 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 Jill kya gayi? Jill. Ramu kaka. Jill kya gayi? એ તો જતા રહે. હા, રિક્ષા. રાજ તને એટલો પ્રેમ કરે છે કે તને બીજા સાથે વાત કરતા પણ નથી જોઈ શકતો, અને તું જ્યાં જાય ત્યાં તારા મોબાઈલ દ્વારા તારો હંમેશા પીછો કરતો રહેશે.
તને સુખ સાહિબી બધું મળશે, પણ નહીં મળે સ્વતંત્રતા, એટલે કે સગવડતા સાથેની જેલ, જેમાં તારા મનની ઈચ્છાઓ દબાઈ જશે, તારી જિંદગી રૂંધાઈ જશે, તારો એક મહત્વનો નિર્ણય તારા મોતનું કારણ બની જશે. તો એક મોટી ભૂલ થાય એ પહેલા અહીં અટકી જા. નિર્ણય તારા હાથમાં છે, તારે શું કરવું જોઈએ, સોનાનું પિંજરું કે સ્વતંત્ર જિંદગી? રાજ, ક્યાં છે રાજ? પણ અંદર ક્યાં જાઓ છો? કહું છું, રાજ ક્યાં છે? નથી. રાજ નથી. ક્યાં છે રાજ? મને ખબર નથી. મને ખબર છે, રાજ ઘરમાં જ છે. બોલ. મેં તમને કહ્યું ને કે મને ખબર નથી. એ છેલ્લા કેટલા દિવસથી ઘરમાં નથી. તને ખબર નથી કે રાજ હોસ્પિટલમાંથી ભાગી ગયો છે? હું એનો પત્તો મેળવીને જ જંપીશ, સમજો. પણ આંટી જીલ છે, મારે એનું કામ છે. જો ભાઈ, તમે કોણ છો? હું તમને નથી ઓળખતી. જીલ મને સારી રીતે ઓળખે છે. સારી રીતે એટલે? એટલે હું જીલને પ્રેમ કરું છું અને જીલ મને પ્રેમ કરે છે. જો ભાઈ, હું તમને નથી ઓળખતી અને જીલે મને તમારા વિશે કોઈ વાત નથી કરી. તો હવે કરશે. હું જીલ જોડે લગ્ન કરવા માંગુ છું અને જીલ સિવાય આ દુનિયામાં મારું કોઈ જ નથી. જો જીલ ઘરમાં નથી અને મને પૂછ્યા વગર તમે લગ્નની વાત કરી જ કઈ રીતે શકો? કારણ કે જીલ મને ગમે છે અને હું એના વગર રહી શકું એમ નથી. જો મને આ સંબંધ મંજૂર નથી. મારી પાસે શું નથી? ગાડી છે, બંગલો છે, એ બધું જીલનું અને મારું તો છે. તમારી દીકરી ખુશ રહેશે, ખુશ આખી જિંદગી. આ સંબંધ માટે હું ક્યારેય રાજી નહીં થઉં. તમારી મરજી. પ્લીઝ પ્લીઝ મને એક ગ્લાસ પાણી આપશો? હા, લાવું છું. ઘરની બહાર ગાડીમાં બેઠો છે, મારી રાહ જોઈને. તું એને ઓળખે છે? હા મમ્મી, એને ઓળખવા મારી ભૂલ થઈ ગઈ. એ મારી પાછળ પાગલ થઈ ગયો છે મમ્મી. આજે હું એના ઘરે ગઈ ત્યારે મને ખબર પડી કે શંકી મગજનો છે.
આવા માણસ સાથે જિંદગી જીવવી અઘરી છે મમ્મી. એ મારો ફોન હેક કરીને હું ક્યાં છું એ જાણી મારો પીછો કરે છે મમ્મી. એ જ છે, જો મારા વિશે પૂછે ને તો કહેજે કે હું નથી આવી. હા બેટા, તું સંતાઈ જા, હું દરવાજો ખોલું છું. એ જો વધારે ધમાલ કરશે ને તો બૂમો પાડીને આજુબાજુ વાળાને બધાને ભેગા કરી દઈશ. તું ચિંતા ના કરતી, જા જા, તું સંતાઈ જા. બેટા તું? હા આંટી, કેમ છો? હું મજામાં. નમસ્તે આંટીજી. હેલો આંટી. જય શ્રી કૃષ્ણ. આંટી, જીલ ક્યાં છે? આ બધા અમારા કોલેજ ફ્રેન્ડ્સ છે અને જીલને સરપ્રાઈઝ આપવા માંગે છે. હા આંટી, ક્યાં છે જીલ? આવો ને, અંદર આવો. આંટીજી, જલ્દીથી જીલને બોલો, નહીં તો મુરત વીતી જશે. બે, આને તો દેશી શબ્દો કોશ આવડી ગયો. બે, મારા બાપા જોડે શીખી લીધો. પહેલા શું, આપણી બીજી પ્રવૃત્તિના લીધે ટાઈમ નતો મળતો. બસ હવે તું વધારે પડતું નોટ સ્પીકિંગ. હ, ફૂલ સ્ટોપ. પણ આને ફૂલ સ્ટોપ લાગવાની જગ્યા જ ક્યાં છે? ગાઈઝ, આ આપણી કોલેજ નથી, કોઈનું ઘર છે. કીપ સાયલન્સ ગાઈઝ. આંટી તરફ જુઓ. પેલો ચિરકુટ અહીંયાથી જુએ છે. બે જયલા, તે તો કેમેરાના ભૂકે ભૂકા બોલે દીધા હો બસ. જીલ, આ બધું શું છે યાર? સોરી ફ્રેન્ડ્સ, તમારે તકલીફ લેવી પડી. અરે પણ આ બધું થયું કેવી રીતે? જ્યારે રાજને હું પહેલી વાર મળી જીલ,
અબે ચિરકુટ, અબે જો જીલનો પીછો કર્યો છે ને તો અત્યારે તો આઉટ છે, સીધો ઇન થઈ જઈશ. બાય. રાઈટ નાઉ જીલ કેટલી રિલેક્સ લાગે છે નહીં? હા, હવે ફ્રી બર્ડ થઈ ગઈ ને. રાજને ઊંઘમાં પણ પોલીસ સ્ટેશનનું પાટિયું દેખાતું હશે. હા, તમે તો એને એવો પાઠ ભણાવ્યો કે એ જીલની સામે પણ નહીં આવે. પાઠ ભણાવ્યો એટલે કેમ? તારા બાબા નહોતું શીખવાડ્યું? બે આ સાઉન્ડ ઇફેક્ટના શબ્દકોશમાં એ ચેપ્ટર હજી ઓપન જ નહીં થયું હોય. બે માર બાપા એ મારા પ્રશ્નોથી આમ થાકી ગયા છે. આ તો સારું છે કે અમે થાક્યા નથી. પણ હા, રાજ હવે જીલનું નામ લેતા પણ ડરશે અને એની આસપાસ પણ નહીં ફરકે. રાજ ઇઝ ઇન ધ કોલેજ. ના હોય, ઇમ્પોસિબલ. બે એક્ઝેટ મારી નજર સામે છે. રાજ કોલેજમાં છે. આ ટોપો અહીંયા સુધી પહોંચી ગયો? બે આની હિંમત તો જો. પણ હવે અહીંથી પાછો નહીં જાય. એ ક્યાં ગયો? સીસીટીવી કંટ્રોલ રૂમ. મોહન, અહીંયા તો કોઈ છે જ નહીં. ક્યાં ગયો હશે?
બે મને તો લાગે છે કે આપણને ઉલ્લુ બનાવીને જતો રહ્યો. કોણ હતું? હા, કોઈ અજાણ્યો છોકરો હતો, આપણી કોલેજ નો હતો, મને બાંધીને જતો રહ્યો અને કેમેરાથી તમારી ઉપર નજર રાખતો હતો. પ્રિન્સિપાલ સાહેબે તમને ઓફિસમાં બોલાવ્યા છે, ચલો. મરી ગયા. શું ચાલી રહ્યું છે આ બધું? હા, તમે લેક્ચર છોડીને કોરિડોરમાં કેમ આટા મારી રહ્યા છો? સર, ભૂલ થઈ ગઈ. સર, આવું ક્યારે નહીં થાય. સર, આ તો અમને ફસાવવાની ચાલ છે. આ તો આવતા આવી ગયો સર, નહીં તો અમે એને પકડ્યા વગર છોડ્યો ના હોત. એટલે તમે લોકો એને ઓળખો છો? ના સર, ખબર નહીં ક્યાંથી આવ્યો છે અને કોણ છે. કોઈ અધર કોલેજ નો હતો સર. એક અજાણ્યો છોકરો આપણી કોલેજમાં શું કરી રહ્યો હતો? કંટ્રોલ રૂમ. હા, કોલેજમાં આવેલો એ અજાણ્યો છોકરો કોણ હતો એ સીસીટીવી ફૂટેજ જોઈને મને કહો. હા સર, પણ કોઈએ બધા સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી નાખ્યા. તો નક્કી આ કોઈ જાણભેદુ છોકરો હોવો જોઈએ. નાઉ રિમેમ્બર, ઓલવેઝ બી એટેન્ટિવ એન્ડ બી ઇન યોર ક્લાસરૂમ. ઓકે, ગો અટેન્ડ યોર ક્લાસીસ. ઓકે ઓકે, થેન્ક યુ સર. એની હિંમત જોરદાર કહેવાય. આપણી કોલેજમાં આવીને આપણને ચેલેન્જ આપી ગયો. એનો મતલબ એ પાછો પડે એમ નથી. આપણે એને સીધો તો કરવો જ પડશે. એ હા, એ ક્યાં રહે છે તને ખબર છે? હા, તો એનું એડ્રેસ આપ. એનો ટાંટિયા તોડવા જ પડશે. પણ એના ટાંટિયા તોડવા જતા પહેલા આપણા ના તૂટી જાય એનું ધ્યાન રાખજો. તો પહેલા સાઉન્ડ ઇફેક્ટ ના ટાંટિયા તોડાવીશું. હવે તો તારે બતાવવું જ પડશે, બોલ. પણ એ બહાર જતા હોય તો મારાથી થોડું પૂછાય કે ક્યાં જાવ છો? એ હશે કોઈ છોકરી સાથે. જીલ, તું ક્યાં ગઈ હતી? તને શોધવા માટે તારી કોલેજમાં આવ્યો હતો. તારા વગર મારું જીવન અને જિંદગી અધૂરી છે. હું નહીં રહી શકું. જીલ, જીલ મને માફ કરી દે. જીલ, 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 પ્લીઝ પ્લીઝ, આઈ લવ યુ. જીલ, તું, જીલ, તું મારી ઉપર ગુસ્સો કેમ કરે છે? તું તું મને માફ નહીં કરે. પેલા ચારે જણા મારા ઘરે પહોંચી ગયા છે અને અને રામુ કાકા ને મારી રહ્યા છે. હું તને કહેતો હતો ને આઈ લવ યુ, તું સમજતી કેમ નથી? હું તને પ્રેમ કરું છું. આંટી, આંટી સમજાવો ને, મારી પાસે બધું જ છે, ગાડી છે, બંગલો છે, તમારી દીકરી ખુશ રહેશે. પ્લીઝ. નાના સાહેબ, જ્યારે 15 વર્ષના હતા ને, ત્યારે એમના મા બાપ અકસ્માતમાં ગુજરી ગયા હતા અને ત્યારથી પોતાની એકલતા દૂર કરવા માટે કોઈનો સથવારો શોધી રહ્યા હતા અને સથવારાનો ભોગ બની મારી દીકરી કાજલ. જ્યારે આ ઘટના મારી દીકરી સાથે બની ત્યારે મને ખબર પડી. એક્સક્યુઝ મી,
હલો, હા બોલ. હા, અત્યારે આમ તો 8 વાગ્યા છે, પણ હું આવી જઈશ સમયસર, વાંધો નહીં આવે. કોની જોડે વાત કરે છે? હું અહીંયા ઊભો છું. અરે પણ મારા ભાઈનો ફોન હતો. ખબર નથી પડતી હું અહીંયા ઊભો છું. અરે પણ સોરી. એ તને સોરી કહું છું, ખબર નથી પડતી. નથી વાત કરવી મારે તારી સાથે. લીવ મી અલોન. માનસિક રોગી હતો, એને એને મારી દીકરીથી દૂર થઈ જવાનો ભય હંમેશા સતાવતો રહેતો, અને ભયના કારણે જ એ સતત મારી દીકરી કાજલ પર નજર રાખતો. એક ક્ષણ માટે પણ જો કાજલ એની નજરોથી દૂર થઈ જાય ને, તો રાજ એનું માનસિક સંતુલન ગુમાવી બેસતો, અને અને છેવટે પ્રેમના ઓઠા હેઠળ એની ઉપર માનસિક અત્યાચાર કરતો. છેવટે રાજથી થાકીને મારી દીકરીએ આત્મહત્યા કરી લીધી. મારી દીકરી જેવી હાલત બીજી કોઈ છોકરીની ના થાય એ માટે મેં પોલીસને જાણ કરી, અને સાયકિક પેશન્ટ રાજને મેં મેન્ટલ અસાઇલમમાં એડમિટ કરાવી દીધો. સમાચાર મળ્યા છે કે ત્યાંથી ભાગી ગયો છે. જીલ, તું સમજતી કેમ નથી? આઈ લવ યુ જીલ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું જીલ. તું મારી ઉપર ગુસ્સો ના કર, પ્લીઝ પ્લીઝ જીલ. બોલ, ક્યાં છે રાજ? જીલ, હું તને આખી જિંદગી ખુશ રાખીશ. સાચે હું તારી ઉપર ક્યારે ગુસ્સો નહીં કરું. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે જીલ, હું ખરેખર તારી ઉપર ક્યારે ગુસ્સો નહીં કરું. આઈ લવ યુ જીલ. સાચી વાત છે જીલની, ઘણા સમયથી હું આને શોધી રહ્યો હતો. બેન, હું મારી દીકરીને તો બચાવી ના શક્યો, પણ તમારી દીકરીએ સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે. નસીબદાર છે તમારી દીકરી જીલ, કે આ સાયકિક પેશન્ટ રાજ એને ફસાવી ના શક્યો. I love you so much.
હલો સોરી રોંગ નંબર.